ગોધરા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીની અધ્યક્ષતામાં યોગ શિબિર અને યોગ પે ચર્ચા કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌને ચેરમેન શિષપાલજીએ મનુષ્ય જીવનમાં યોગ અંગેનું મહત્ત્વ સમજાવતા સૌને યોગ કરી નિરોગી રહેવા સાથે ફિટ ઇન્ડિયા માટે ફિટ બનવા જણાવ્યું હતું. યોગ શિબિરમાં રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી નિમિષાબેન સુથાર, કાલોલ ધારાસભ્ય સુમનબેન ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના VC ડૉક્ટર પ્રતાપસિંહ ચૌહાણ સહિત પતંજલિ યોગ સમિતિ અને ગુજરાત યોગ બોર્ડના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, સાંખ્ય યોગ કોચ, યોગ ટ્રેનરો પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ઘર ઘર સુધીને પ્રત્યેક જન જન સુધી યોગ પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ કરવામાં આવી રહ્યો છે. શહેરી અને ગ્રામ્ય કક્ષાએ યોગ કોચ અને યોગ ટ્રેનર તૈયાર કરી યોગ થકી સૌને નિરોગી રાખવા માટેનું કાર્ય પૂરજોશમાં હાલ ચાલી રહ્યું છે. દેશના પ્રધાનમંત્રી ઘર ઘર જન જન સુધી પહોંચે યોગ અને સૌને યોગી બને એવું સ્વપ્ન છે. પૂર્ણ કરવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ યોગ બોર્ડના ચેરમેન શિષપાલજી હાલ યોગ પે ચર્ચા અને યોગ શિબિર કાર્યક્રમ રાજ્યભરમાં અલગ અલગ સ્થળો યોજી રહ્યા છે, જેના ભાગરૂપે ગોધરા ખાતે પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રારંભિક તબક્કામાં યોગ બોર્ડના ચેરમેન દ્વારા યોગ અંગે જાણકારી સાથે યોગથી જીવનમાં થતા ફાયદા અંગે જાણકારી આપવામાં આવી હતી. સાથે જ ઉપસ્થિતિઓને પ્રત્યક્ષ યોગાસન કરાવ્યા હતા. આ પ્રસંગે ચેરમેન શિષપાલજીએ જણાવ્યું હતું કે યોગ થકી મનુષ્યને પોતાનો વિકાસ, દેશનો વિકાસ અને ધર્મનો વિકાસ થાય છે, જે થઈ રહ્યો છે. આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતને વિશ્વગુરુ બનાવવા જઈ રહ્યા છે અને તેમણે નેમ વ્યક્ત કરી રહ્યા છે જેવું સ્વપ્ન પૂરું કરવા માટે આપણે સૌએ પણ જાતે નિરોગી રહેવા અને જીવનમાં યોગ અપનાવી દેશને તંદુરસ્ત વિકાસ માટે પણ સહભાગી બનવું પડશે એમ તેમણે જણાવ્યું હતું. વધુમાં ચેરમેન શિષપાલજી મનુષ્ય જીવનમાં બીમારી માટે રોજિંદા આહાર અને આહાર લેવાની પદ્ધતિને જવાબદાર ગણાવી હતી અને આહાર થકી વધતી જતી બીમારીઓ અને મેદસ્વીપણાને દૂર કરવા માટે યોગને જીવનમાં અપનાવવા માટે સૌને અપીલ અને આહ્વાન કર્યું હતું. હાલમાં પણ આ આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે યોગ બોર્ડ દ્વારા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેન દ્વારા અધ્યક્ષતામાં આ યોગ શિબિર ગોધરા ખાતે યોજાઈ હતી અને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નથી 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે. આપણા માટે ગર્વની વાત છે. એમના જ સંકલ્પને, સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત રાજ્ય સરકારે પણ યોગ બોર્ડનું ગઠન કર્યું છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 6.5 કરોડ જનતાની શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની ચિંતા કરે છે. એના માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ક્રિયાશીલ છે. અમે ગુજરાતભરના 33 જિલ્લાઓમાં 250 તાલુકામાં જઈને એવા યોગ સંવાદ, યોગ જાગરણ રેલી, યોગ શિબિરો અને ચિંતન બેઠકો કરીએ છીએ. યોગ પર ચર્ચાના કાર્યક્રમો કરીએ જેથી યોગની અવેરનેસ વધે. અત્યારે અમારા પાસે 1 લાખ યોગ ટ્રેનરો છે. 5000 યોગ વર્ગો અમે ગુજરાતમાં ચલાવી રહ્યા છીએ. આપના માધ્યમથી હું ગુજરાતની જનતાને આહ્વાન કરવા માંગુ છું કે સવારે વહેલા ઉઠો, અમને યોગ વર્ગોમાં આવો, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરો. અને યોગ તે દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય મળે છે, આખી દુનિયાએ સ્વીકારી લીધું છે. મિત્રો, તો આજે હું પંચમહાલ જિલ્લામાં આવેલો છું અને પંચમહાલ જિલ્લાના મંત્રી આદરણીય નિમિષાબેન પણ અમારા વચ્ચે ઉપસ્થિત રહ્યા. ધારાસભ્ય સુમનબેન, અશ્વિનભાઈ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, વાઇસ ચાન્સેલર અને અનેક મહાનુભાવ, પતંજલિના આદરણીય લક્ષ્મણભાઈ ગુરવાની, બધા ઉપસ્થિત રહ્યા છે. તો એ યોગ હવે દરેક વ્યક્તિને જરૂર છે. કોરોના પછી તો બધાને યોગનું મહત્ત્વ સમજાયું છે. યોગ કરવાથી રોગ મટે છે, યોગ કરવાથી વ્યાધિઓ પણ મટે છે, યોગ કરવાથી સમાધિ પણ લાગે છે. એ હું તો કહું છું, યોગ કરવાથી સ્વાસ્થ્ય પણ વધે છે અને યોગ કરવાથી GDP પણ વધે છે. આ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ માન્ય મોદી સાહેબે જે ચલાવ્યું છે, દેશને બલવાન બનાવવો હોય, દેશને સુપ્રીમ પાવર બનાવવો હોય તો એક વ્યક્તિને ફિટ હોવો બહુ જરૂરી છે. તો આપના ચેનલના માધ્યમથી આખી ગુજરાતની જનતાને આહ્વાન કરવા માંગુ છું.